યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનું બ્યુગલ ઘણા દિવસો પહેલાં જ ફૂંકાઈ ગયું હતું અને યુદ્ધ હવે શરૂ થઈ જતાં સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે, ત્યારે ભારતીય નાગરિકોને દેશ પરત લાવવા માટે સરકાર પણ કામે લાગી ગઈ હોવા છતાં પણ ગોંડલથી MBBSના અભ્યાસ માટે યુક્રેન ગયેલી બે દીકરીઓ દેશ પરત ન આવી શકતા પરિવાર ભારે ચિંતિત બની જવા પામ્યો છે. ગોંડલની બંસી રામાણી અને દેવાંશી દાફડા છેલ્લા બે વર્ષથી બુકોવેનિયા ખાતે આવેલ યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરી રહી છે. દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઈ જતા હાલ આ બંને દીકરીના પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. એક પણ તોડી નહીં કોને મારી દીકરી MBBSમાં અભ્યાસ પરથે યુક્રેન સેકન્ડ યરમાં છે. અત્યારે 15 દિવસથી જે યુદ્ધની પરિસ્થિતિ યુક્રેનમાં છે તેને અનુલક્ષીને ત્યાં ઘણી મુશ્કેલીઓ છે. મેં આજ સવારે મારી દીકરી સાથે વાત કરી તો ફ્લાઇટ બધી કેન્સલ થઈ છે. ફ્લાઇટ 5 તારીખની ફ્લાઇટ છે પણ ફ્લાઇટ બધી કેન્સલ થઈ છે અને રસ્તા ઉપર એટલો બધો ટ્રાફિક છે કે તે એરપોર્ટ ઉપર સુધી પહોંચી શકે એમ નથી. ઇન્ડિયન એમ્બેસી અને દિલ્હી સુધી અમારા સંસદ સભ્ય રમેશભાઈ તડુક, એમણે એને વાત કરતાં એણે ઘણી મહેનત કરેલી પણ અત્યારે અમારા છોકરા ફસાઈ ગયેલા. તો ઇન્ડિયન ગવર્મેન્ટને અમારી નમ્ર અરજ કે અમારા બાળકોને સહી સલામત પાછા બોલાવી લઈએ એવી અમારી નમ્ર અરજ. હા, સવારે વાત થઈ તો અત્યારે તેમને યુક્રેન એમ્બેસીએ બહાર નીકળવાની મનાઈ કરી દીધી. જ્યાં છે એ પરિસ્થિતિમાં રહેવાનું અને સામાન પેકિંગ કરીને રાખવાનો જેથી કરીને કોઈ પણ બીજો મેસેજ છોડે તો એ તરત જ બોલાવી શકે.